આજે વિશ્વ આખું દિવસે ને દિવસે વિકાસ કરી રહ્યું છે. તમામ દેશો અને રાજ્યો આજે રોજે રોજ વિકાસની હરણફાળમાં એકબીજાથી આગળ વધી રહ્યા છે અને આ હરીફાઈમાં ભારત વિશ્વમાં વિકાસ પામતા દેશોમાં તૃતીય સ્થાને છે. કોઈપણ વિકાસ પામતા દેશમાં વિકાસનું મુખ્ય પરિબળ વાહન વ્યવહાર છે. તેથી ભારતમાં એક જાગૃત નાગરિક તરીકે આ વિકાસગાથાને અવિરત કાયમ રાખવા, વાહન વ્યવહારના નિયમોનું ચુસ્તપણે પાલન કરી વિકસતા ભારતના ઉજ્જવળ ભવિષ્યમાં તમારું યોગદાન આપો. ઝેબ્રા ક્રોસિંગ વગર રસ્તો ક્રોસ કરવો, કપલનું મજાક મસ્તી કરતાં કરતાં બાઇક ચલાવવું, ગાડી ચલાવતા ચલાવતા ધંધાની વાતો કરવી, ત્રણ સવારી બાઇક પર જવું, સીટ બેલ્ટ બાંધ્યા વગર ગાડી ચલાવવી, હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવવું, રસ્તા વચ્ચે બેદરકારીથી ચાલવું, નશો કરીને વાહન ચલાવવું, આ બધી જ ઘટનાઓ તમને તમારાથી દૂર અને મોતની નજીક લઈ જાય છે. એક તરફ વાહનોની સંખ્યામાં વધારો ચોંકાવનારો છે, તો બીજી તરફ વાહનોના નિયમોનું ઉલ્લંઘન એક સામાન્ય ઘટના બની ગઈ છે. આવો આપણે મળીને જોઈએ કે રોજે રોજની જિંદગીમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાનું કેટલું સામાન્ય થઈ ગયું છે, અને ટ્રાફિકના નિયમોનું જો પાલન કરીએ તો ફક્ત દુર્ઘટનાઓને જ ટાળી શકાય છે, પણ સાથે સાથે સુંદર અને ખુશાલ જીવનના માર્ગ પર આગળ પણ વધી શકાય છે. જોયો તે આજનો જમાનો? અરે આપણા જમાનામાં તો આપણને સાયકલ નહોતી મળતી, અને આજકાલના છોકરા બે ધડક સ્કૂટર ચલાવે છે. દીકરો કોનો છે? શું ખરેખર તમને એવું લાગે છે કે તમારું બાળક મોટું થઈ ગયું છે? આરટીઓ દ્વારા લાયસન્સ માટેની વયમર્યાદા 18 વર્ષ રાખવામાં આવી છે, કારણ કે 18 વર્ષથી ઓછી વયના બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ ઓછો હોય છે અને રસ્તા પર ત્વરિત નિર્ણય નથી લઈ શકતા. પરિણામે તેનાથી પોતાને અને બીજાને મુશ્કેલીમાં મૂકે છે. યાદ રાખીએ, 18 વર્ષથી નાની વયના બાળકોને વાહન ચલાવવા પ્રોત્સાહિત ન કરીએ. અરે મમ્મી, સી જરૂર છે આની? અરે પહેરવું પડે બેટા, પહેરવું પડે. અરે નથી પાવતી. અરે ફાવડાવું પડે બેટા. ચલો વાંધો. ભાઈ
હેલ્મેટના કારણે જ મારો જીવ બચ્યો છે અને આજથી હું નિર્ણય લઉં છું કે હંમેશા હેલ્મેટ પહેરીને જ વાહન ચલાવીશ. ક્યોંકિ તુમ હી હો અબ તુમ હી હો જિંદગી અબ તુમ હી હો ચેન ભી મેરા દર્દ ભી મેરી આશ કી અબ તુમ હી હો. સીટબેલ્ટ પહેરવાનું એટલું જ જરૂરી છે કે જેટલું ગાડી ચલાવતી વખતે રોડ પર ધ્યાન આપીને ગાડી ચલાવવી. તમે જોયું શું થયું? શું વાત છે, પોલીસને ખબર ન પડી? પોલીસને ખબર પડે કે ન પડે, પણ આપણને ખબર હોવી જ જોઈએ કે ત્રિપલ સીટ મુસાફરી ક્યારેય ન કરવી. ત્રણ સવારી બાઇક ચલાવવું એ જોખમી તો છે જ, પરંતુ મોટર વાહન કાનૂનની કલમ 728/1 અને 177 મુજબ દંડનીય અપરાધ પણ છે.
યાદ રાખો, રસ્તા પર મોટરસાઇકલ ચલાવતી વખતે ફિલ્મી સ્ટંટ કે ધૂમ બાઇકિંગ કરી અથવા કોઈના પર પ્રભાવ પાડવાથી તમારા મા બાપનું ભવિષ્ય અંધકાર તરફ ધકેલાય છે. તમારા બાળકને વાહનમાં ઉચિત સંખ્યામાં અને યોગ્ય રીતે મોકલો. એ ઘેટા બકરા નથી, આપણા બાળકો જ છે. શું એ સલામત છે? યાદ રાખીએ, ટ્રાફિક પોલીસ એ રસ્તા પર આપનો સૌથી સારો શુભચિંતક મિત્ર છે. તેને હંમેશા માન આપીએ. તે આપણી સલામતી માટે જ હંમેશા કાર્યરત હોય છે. આ રીતે ખરાબ ડ્રાઇવિંગ કરીને બીજા લોકોને હેરાન કરીને તેની મજા લેવી તે એક માનસિક વિકૃતિ છે. આ રીતનું ડ્રાઇવિંગ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ વ્યક્તિ બીમાર હોય, કોઈ પોતાના ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યું હોય અથવા કોઈ બીજા અગત્યના કામથી જઈ રહ્યા હોય, તેને હેરાનગતિ થાય તે રીતે ડ્રાઇવિંગ કરવું ખરાબ તો કહેવાય, પણ સાથે સાથે તે એક દંડનીય અપરાધ પણ છે. હેલ્મેટ પહેરવાનું તેટલું જ જરૂરી છે જેટલો તેનો બેલ્ટ બાંધવો. મિત્રો, વાહનોની સંખ્યા ગમે તેટલી હોય, પરંતુ જો વાહન વ્યવહારના નીતિ નિયમોનું ચુસ્ત પાલન કરીને ટ્રાફિકને યોગ્ય ગતિમાં અને યોગ્ય લેનમાં આપણું વાહન ચલાવીએ તો અકસ્માતની શક્યતા તદ્દન ઘટી જાય છે. યાદ રાખીએ, અકસ્માત કોઈને કહીને આવતો નથી. ટ્રાફિક રૂલ્સનું પાલન કરીએ, અકસ્માતને આવતો રોકીએ.